तो चलो विद्यार्थियों, सदगुरु इंस्टिट्यूट ना एमसीक्यू सेशन में तमारो स्वागत छे। चैप्टर नंबर 6 विकलितना उपयोगो, बराबर छे। हूँ तमारो मैथमेटिक्स टीचर नाम सरन सर। ओके, चलो तो आपणे स्टार्ट करी दईए एमसीक्यू नी प्रेक्टिस। एमसीक्यू नंबर 1। हवे आ एमसीक्यू सेशन में आपणे घणा बधा कोर कंसेप्ट पण क्लियर करीशुं કે જેનાથી તમે આગળ બીજા બી આવા એમસીક્યુને બહુ ઇઝીલી સોલ્વ કરી શકો। ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે। પહેલો એમસીક્યુ છે એફ ઓફ એક્સ બરાબર 2x વત્તા કોટ ઇન્વર્સ ઓફ એક્સ ઓછા લોગ ઓફ એક્સ વત્તા અંડરરૂટમાં 1 વત્તા x² એક ખાલી જગ્યા છે। ઓપ્શન આપ્યા છે મને માઇનસ અનંતથી 0માં વધતું વિધેય, 0થી અનંતમાં ઘટતું વિધેય, અચળ વિધેય કે આર પર વધતું વિધેય, આટલા મને ઓપ્શન આવ્યા છે। તો પહેલામાં પહેલું વધતું અને ઘટતું વિધેય મારે ચકાસવું હોય તો મારે શું કરવાનું? તો મને એટલું ખબર સર કે તમને કોઈ પણ વિધેય તમને આપ્યું હોય તો તમારે એનું વિકલિત કરી દેવાનું, અને એ વિકલિત કર્યું એટલે મને શું મળશે? કોઈ પણ વિધેય મને એફ ઓફ એક્સ આપ્યું હોય તો એનું શું કરવાનું? વિકલિત કરવાનું। વિકલિત કરશું એટલે મને એફ ડેશ ઓફ એક્સ મળશે। એ એફ ડેશ ઓફ એક્સ જો ધન છે, એ એફ ડેશ એક્સ જો ધન છે તો એ થશે મારું વધતું વિધેય, અને એ એફ ડેશ એક્સ જો મારું ઋણ છે તો આ થઈ જશે મારું ઘટતું વિધેય। તો આ મારું વધતું અને ઘટતું વિધેયનો કોન્સેપ્ટ થયો, બરાબર છે। હવે આપણે આ દાખલા તરફ જઈએ। ઓકે, ચાલો તો દાખલો છે અહીંયા આપણી પાસે એફ ઓફ એક્સ બરાબર 2x cot inverse of x ઓછા લોગ ઓફ માનાંકમાં એક્સ વત્તા અંડર રૂટમાં 1 વત્તા x² અહીંયા વિકલિત કરી દઈએ તો અહીંયા થઈ જશે મારું એફ ડેશ ઓફ એક્સ બરાબર 2x નું વિકલન થઈ જશે 2, અને કોટ ઇન્વર્સ ઓફ એક્સનું વિકલન થશે માઇનસ 1 છેદમાં 1 વત્તા x² ઓછા લોગ ઓફ એક્સ વત્તા અંડર રૂટ ઓફ 1 + x² અહીંયા થઈ જશે 1 છેદમાં x² 1 વત્તા x² અહીંયા x² 1 + x² વિકલન કરીએ તો x વિકલન 1 થઈ જશે, વત્તા આનું વિકલન કરીએ અંડર રૂટ ઓફ 1 + x² તો ઘાત આગળ આવશે, 1 ઘાત ઓછી થઈ જશે એટલે આનું વિકલન થશે 1 છેદમાં 2 અંડર રૂટ ઓફ 1 વત્તા x² 1 વત્તા x² વિકલન કરીએ તો અહીંયા થઈ જશે 2x। તો આ રીતના તમારે આખું વિકલન સેટ કરવાનું રહેશે। અહીંયા તમે જોઈ શકો છો આ બંને 2 કટ થઈ જશે। હવે ધ્યાનથી જુઓ તો 2 - 1 છેદમાં 1 વત્તા x² મળ્યો મને, ઓછા અહીંયા તમે જોઈ શકો છો 1 છેદમાં x² 1 વત્તા x² અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો અંડર રૂટ ઓફ 1 વત્તા x² ઉપર ગુણાશે વત્તા અહીંયા છે મારી પાસે x² 1 વત્તા x² તો તમે જોઈ શકો છો આ બંને પદ સમાન છે, બંને કેન્સલ થઈ જશે તો અહીંયા મારી પાસે બચી ગયું 2 - 1 છેદમાં 1 વત્તા x² ઓછા 1 છેદમાં અંડર રૂટ ઓફ 1 + x² 1 વત્તા x² બરાબર છે। હવે તમે ધ્યાનથી જોઈ શકો છો કે 2 - 1 છેદમાં x² ઓછા 1 છેદમાં અંડર રૂટ ઓફ x². હવે તમને એટલું તો નોલેજ છે જ કે વર્ગ હંમેશા ધન હોય, તો ચાલો મેં અહીંયા અસમતા કેળવું છું, x² એ હંમેશા કેવો હોય? ધન જ હોય। હું અંદર 1 ઉમેરી દઉં તો 1 વત્તા 1 એટલે કે 1 વત્તા x² બંને બાજુ 1 ઉમેરી 1 એવું હોય મારું ગ્રેટર ધેન 0 એટલે કે 0 કરતાં મોટું જ હોય, અરે ઇવન હા ચલો 0 નહીં અહીંયા 1 કરતાં બંને બાજુ 1 ઉમેરી દઈએ એટલે 1 કરતાં મોટું હોય, આમ લઈ લઈએ આપણે, બરાબર છે। હવે તમે ધ્યાન આપો, રૂટ છે રૂટ એટલે 1, હવે અહીંયા રૂટ લગાવો તો રૂટ મારો કોઈ દિવસ શું ના હોય? શૂન્ય ના હોય, એટલે આ વસ્તુને વધારે સારી રીતે દર્શાવતો 1 વત્તા x² ઇઝ ગ્રેટર ધેન 1 એ 1 કરતાં મોટો જ થશે। બંનેનું વ્યસ્ત પ્રમાણ લઈ લઉં એટલે 1 છેદમાં 1 + x² ઇઝ લેસ ધેન 1 એટલે એમની કિંમત 1 કરતાં નાની હોય, હવે 1 - 1 વત્તા x² ઇઝ લેસ ધેન 1 હોય તો એમનું જ્યારે હું રૂટ કાઢું તો તમે અહીંયા જોઈ શકો છો કે 1 / √1 + x² એ પણ મારું લેસ ધેન 1 જ રહેવાનું, અહીંયા સુધી એકદમ ક્લિયર?
कदाच आ तो लेस देन और इक्वल टू पण वन होई शके, पण आ जे मारू पद छे तो लेस देन ज वन होय, केम के अंडर रूट मां वन प्लस एक्स स्क्वायर माटे तमे जीरो कदी ना लई शको, बराबर छे। हवे अहींया तमे ध्यान आपो एकदम કે આ મારી જે કિંમત છે, આ જે મારી કિંમત છે એક કરતાં ઓછી છે, એટલે એની કિંમત એક કરતાં ઓછી એટલે કોઈ પણ હોઈ શકે છે, 0.7 હોઈ શકે, 0.8, ઇવન આપણે એટલું યાદ રાખવાનું કે એક કરતાં નાની કિંમત છે। આની કિંમત કેવી છે? મારી એક કરતાં નાની કિંમત છે। આ જે વેલ્યુ લીધી તો આ વેલ્યુની બિન કિંમત કેટલી છે? એક કે એક કરતાં નાની છે, એટલે આની કિંમત પણ એક કરતાં નાની છે, એટલે આ બેનો સરવાળો પણ જ્યારે હું કરીશ, અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ, બંનેનો સરવાળો કરીશ તો બેનો સરવાળો બે કરતાં તો નાનો જ થવાનો। અને અહીંયા તમે જોઈ શકો છો, બે ઓછા બે કરતાં નાનું પદ, બે ઓછા આ બંને બે કરતાં નાના છે, એટલે એનો મતલબ શું થશે? આ પદ જે મેં વિકલિત કર્યું એની કિંમત બે કરતાં, અહીંયા લખું છું બે કરતાં નાનું, બે ઓછા બે કરતાં નાનું, એનો મતલબ કે આ બે ઓછા બે કરતાં નાનું હોય તો ધન જ આવવાનું છે, એટલે કે એફ ડેશ એક્સ મને મળી જશે ધન। હવે એફ ડેશ એક્સ મને કેવા મળી ગયા? ધન મળી ગયા લા। હવે એફ ડેશ એક્સ ધન હોય એનો મતલબ શું? તો અહીંયા તમે જોઈ શકો છો કે એફ ડેશ એક્સ ધન છે એટલે કે બિલોંગ્સ ટુ આર માટે, એટલે કે અહીંયા તમે જોશો ન સંખ્યા રેખા પર બધી જ કિંમતો માટે મને કેવું મળશે? મારું જે વિધેય છે કેવું મળશે? ગ્રેટર ધેન ઝીરો, વિધેયનું વિકલિત મને ગ્રેટર ધેન ઝીરો મળશે, એટલે હું કહી શકીશ કે આપેલ વિધેય એ મારું બિલોંગ્સ ટુ આર પર કેવું છે? વધતું વિધેય છે, જે મારો જવાબ થશે। ફરી એકવાર આખો કન્સેપ્ટ તમને સમજાવું, વિકલિતના ઉપયોગોના એમસીક્યુ સોલ્વ કરવા એટલા ઇઝી નહીં હોય જેટલા તમે ફર્ધર એમસીક્યુ સોલ્વ કરી શકો છો, બરાબર છે। તમને અહીંયા આપ્યો છે મને એફ ઓફ એક્સ બરાબર, એક દાખલો આપ્યો છે, ઘણો મોટો દાખલો છે, ઘણા બધા તો જોઈને જ ક્વિટ કરી દેશે, સર છોડો ના નથી ગણવો, પણ તમે જોઈ શકો છો એક નાનકડો કન્સેપ્ટ આપણને આવડતો હોય, લાઈક વિધેયનું વિકલિત કર્યું, જો વિકલિત ધન છે તો વધતું, વિકલિત ઋણ છે તો ઘટતું, એટલે મેં અહીંયા વિકલિત કરીને આખું સેટ કર્યું તો એફ ડેશ એક્સ બરાબર આવું કંઈ પદ મળ્યું। અહીંયાથી મેઇન વસ્તુ શરૂ થાય છે, આ પદ મળ્યા પછી કે હું એને વધતું છે કે ઘટતું છે કેવી રીતે નક્કી કરીશ? તો મારા જે બેઝિક કન્સેપ્ટ છે, જેમ કે વર્ગ હંમેશા ધન હોય, રૂટ મારું હંમેશા ગ્રેટર દેન જ ઝીરો હોય, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ બી ના હોય, રૂટ તો હંમેશા ગ્રેટર દેન ઝીરો હોય, આ બધા બેઝિક કન્સેપ્ટનો અહીંયા મેં ઉપયોગ કરીને કિંમત નક્કી કરી, તો મને ખબર પડી કે આ પદ મારું એક કે એક કરતાં નાનું હોય અને આ પદ મારું હંમેશા એક કરતાં નાનું હોય, એટલે આ બંનેની આગળ માઇનસ છે, એટલે આ બંને પદ ભેગા થઈને બી બે કરતાં નાના જ બનશે, બે બનવાના જ નથી, એનો મતલબ કે બે ઓછા જે સમથિંગ પદ મળે છે એ હંમેશા કેવું રહેવાનું? ધન રહેવાનું, અને એ ધન હશે તો મને વિધેય મારું કે આર પર કેવું મળશે? હંમેશા એ વધતું વિધેય મળશે। ઓકે, ચાલો બીજો એમસીક્યુ આપણે જોઈએ। તો બીજો એમસીક્યુ આપણી પાસે છે, દરેક એમસીક્યુમાં એક સારો કન્સેપ્ટ રહેલો છે, એ પકડતા આવડશે તો જ દાખલો ગણાશે। ફરી એકવાર, પથ્થરને ઉપરની દિશામાં ફેંકતા તેની ગતિનું સમીકરણ S બરાબર 80t ઓછા 16t સ્ક્વેર છે, તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય શોધો। મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય, બરાબર છે? અહીંયા જુઓ, તમે અહીંયા ઊભા છો, તમે પથ્થરને ફેંક્યો, એટલે પથ્થર તો આવો જ થવાનો, આ ફેંકીને અહીંયા પડી ગયો, આ જે ઊંચાઈ એને પ્રાપ્ત કરી, આ ઊંચાઈ કેવી થશે? એની મહત્તમ ઊંચાઈ થશે। એનું મને સમીકરણ આપ્યું છે કે S બરાબર 80t ઓછા 16t નો વર્ગ, બરાબર છે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીશ, એટલે હું પહેલાં તો શું કરીશ, વિકલન કરી નાખીશ, તો જુઓ અહીંયા શું મળશે મને, ds/dt બરાબર 80 ઓછા 16^32t। હવે જ્યારે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તમે અહીંયા બહુ ધ્યાનથી જોઈ શકો, તો મેં એનું વિકલિત કરી નાખ્યું, આ મને મળી ગયું, તમને બહુ જ વ્યવસ્થિત વસ્તુ બતાવો કે જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે શું બનાવે? વક્રત બનાવે, કોઈ દિવસ પથ્થર ફેંકી જજો, આમ કરીને પથ્થર ફેંકશો તો ગમે તેવો સીધો પથ્થર ફેંકશો તો એ નાનો તો નાનો એક વક્ર તો બનાવશે, એ આવો જ હશે, એટલે મહત્તમ ઊંચાઈ આ જગ્યાએ પ્રાપ્ત કરશે, એટલે આ જગ્યાએ જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો એક પોઝિશન એવી આવશે, અહીંથી ફેંક્યો ત્યાં સુધી પહોંચ્યો, એટલે અહીંયા સ્થિર થશે, એક માઇક્રો સેકન્ડ માટે અહીંયા સ્થિર થશે અને પછી નીચે પડશે, બરાબર છે? તો આ જગ્યાએ ds/dt, એટલે કે આ કેવું થશે મારું, આ એક આ ds/dt, એટલે કે આ વસ્તુ મને ds/dt મળશે, ds/dt આ શું મળશે મને? ઢાળ મળશે, આ શેનો ઢાળ મળશે? તો કે આ મારા ટેન્જન્ટનો, બરાબર છે? આનો ઢાળ મળશે ds/dt, એટલે તે સમયે આનો ઢાળ શું હોય? તો કે ઢાળ બરાબર શૂન્ય, એટલે કે ds/dt બરાબર શું હોય તે સમયે? તો કે શૂન્ય હોય, તો ds/dt ને અહીંયા હું શૂન્ય લઈ લઉં તો મને શું જવાબ મળશે? તો કે શૂન્ય બરાબર 80 ઓછા 32t,
तो टी बराबर मड़ी जैसे मने 80 ना छेद में 32 तब मैंने काट कूट नहीं कर सो तुम्हारा जवाब आई जैसे 2.5 बराबर अने मने शोधवा शू कीधु समय समय अँ सेकंड में आप तो ये मने मड़से सेकंड एट टी बराबर 2.5 सेकंड आंसर है तमो ए टी बराबर तमने मड़ी गयो 2.5 सेकंड अँ कंसेप्ट शू सीख्या कि भाई जुओ कोई दिवस आओ तो विचार नहीं बता बहु पत्थर फेंक्या हे पण एवुं नहीं विचार्युं कि पत्थर उपर जईने कोई एक माइक्रो सेकंड माटे स्थिर थशे अने पछी नीचे पड़शे तो ये स्थिर थशे त्यां शुं बनावशे स्पर्शक बनावशे टेन्जंट बनावशे टेन्जंट एटले स्पर्शक स्पर्शक बनावशे टेन्जंट बनावशे हवे ए ज्यां टेन्जंट बनावे छे टेन्जंट बनावे टेन्जंट मारे शोधवो एटले के स्पर्शक शोधवो होय तो विकलित ज करवानुं स्पर्शकनो ढाळ ds / dt आपे मने एटले एनी परथी मे ढाळ शुं रहेशे 0 थशे ds / dt बराबर 0 अहींया मूकीने मे किंमत शोधी एटले समय मने मळी गयो 2.5 सेकंड बीजो कंसेप्ट तमारो सॉल्व थयो चलो ત્રીજા કન્સેપ્ટ પર જઈએ અરે હા નહીં એક્સ બરાબર એક્સ વત્તા બે વાય બરાબર 8 મને આપ્યા છે જો ધ્યાન દે 2y બરાબર 8 તો મને xy નું મહત્તમ મૂલ્ય શોધીને આપો મહત્તમ અને ન્યૂનતમના દાખલા આ વર્ષે બી આવવાના જ છે બરાબર છે તો જુઓ હવે મને શું કીધું xy નું મને બંનેમાં જુઓ એક્સ અને વાયને બિલકુલ છૂટા નથી આપ્યા અલગ અલગ નથી આપ્યા મને ભેગા આપ્યા છે મારે આનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે એટલે મારે કાં તો એક્સ કાં તો વાયમાં આ બંને વિધેયોને કન્વર્ટ કરી દેવાના જુઓ તમને બતાવું છું અહીંયા હું દેખું તો એક્સ બરાબર પહેલું મને આપ્યું છે એક સમીકરણ આપ્યું છે કે એક્સ વત્તા 2y બરાબર 8 તેથી એક્સ બરાબર લખાશે 8 ઓછા 2y સમીકરણ નંબર 1 હવે આ જે વિધેય છે આ વિધેય છે આ વિધેયનું મારે મહત્તમ મૂલ્ય શોધવાનું છે એટલે એ વિધેયને હું વાયમાં કન્વર્ટ કરું કાં એક્સમાં કન્વર્ટ કરું મેં અહીંયા એક્સ બરાબર લીધો એને વાયમાં કન્વર્ટ કરી નાખું એટલે અહીંયા લખું છું એફ ઓફ વાય બરાબર મેં લઉં છું અહીંયા એક્સ વાય હવે એફ ઓફ વાય બરાબર એટલે સામેનું સમીકરણ એક્સ વાયમાં ના ચાલે આખું વાયમાં જ હોવું જોઈએ એટલે અહીંયા જે એક્સ છે તે કિંમત મૂકી દઉં એટલે 8 ઓછા 2y ગુણ્યા વાય બરાબર છે અને અંદર ચૂકું તો 8y ઓછા 2y નો વર્ગ આ મારું થઈ જશે એફ ઓફ વાય બોલો ખ્યાલ આવે છે નથી આવતો અહીંયા સુધી એકદમ ક્લિયર આગળ વધીએ કે મને એફ ઓફ વાય મળ્યું મારે એનું કેવું મૂલ્ય મેળવવાનું છે મારે એનું મહત્તમ મૂલ્ય મેળવવાનું છે તો ચાલો મહત્તમ મૂલ્ય મેળવવા માટે હું આનું વિકલન કરું આ વક્રનું તો એફ ઓફ વાય બરાબર મળી જશે મને 8 - 4y 8 - 4y હવે 8 - 4y મને અહીંયા મળી ગયા મહત્તમ મૂલ્ય મેળવવાનું છે એટલે તમને ખબર છે કે મહત્તમ ક્યારે મળશે વક્રમાં આના બરાબર 0 લઈ લેવાના એટલે મેં અહીંયા બરાબર લીધું 0 તો 0 બરાબર લીધું 8 - 4y એનો મતલબ કે 4y બરાબર 8 એટલે y બરાબર મને મળી ગયા 2 y બરાબર મને 2 મળે છે આ y બરાબર 2 ને હું અહીંયા ચૂકવી દઉં તો મને x બરાબર શું મળી જાય તો કે x બરાબર છે 8 - 2 × 2 એટલે x બરાબર મળી ગયા મને 4 y બરાબર 2 x બરાબર 4 આ 2 મૂલ્યો મને મળ્યા હવે આ બંને મૂલ્યોને હું કોઈ પણ બંને મૂલ્યોને હું એક્સ વાયવાળા સમીકરણમાં કારણ કે એનું જ મહત્તમ મૂલ્ય મારે મેળવવાનું છે એક્સ વાયવાળા સમીકરણમાં ચૂકું એટલે મને શું મળી જાય જવાબ હવે હવે મારે જેનું મહત્તમ મૂલ્ય મેળવવાનું છે કે એક્સ વાયનું મહત્તમ મૂલ્ય બરાબર એક્સનું મૂલ્ય છે મારી પાસે 4 × y મૂલ્ય છે 2 બરાબર 8 એટલે 8 થઈ જશે મારું મહત્તમ મૂલ્ય આપેલા સમીકરણ એક્સ વાયનું બરાબર છે આ એક ત્રીજો કન્સેપ્ટ થયો ચાલો ચોથું શું કહે છે હા એફ ઓફ એક્સ બરાબર કોટ ઇનવર્સ ઓફ એક્સ વત્તા એક્સ એ ખાલી જગ્યા અંતરાલમાં વધતું વિધેય છે મને કીધું છે ખાલી જગ્યા અંતરાલમાં કેવું છે વધતું વિધેય છે હવે એઆઈ ત્રિપલી 2002માં પૂછાઈ ગયેલો છે તે સમયે પૂછો ક્વેશ્ચન્સ પૂછવાનું લેવલ થોડુંક ઓછું હતું હવે ધીરે ધીરે આ લોકોએ એઆઈ ત્રિપલીને જેડબલી બનાવી અને એમાં એનું લેવલ્સ ધીરે ધીરે ઇન્ક્રીઝ કરતા ગયા છે બરાબર છે એટલે અત્યારે આવા ક્વેશ્ચન બોર્ડમાં પણ આવી શકે બરાબર છે ચલો આનું વિકલિત કરી નાખું તો અહીંયા એફ ઓફ એક્સ બરાબર મને આપ્યું છે કોટ ઇન્વર્સ ઓફ એક્સ વત્તા એક્સ અહીંયાનું વિકલિત કરું તો એફ ડેશ ઓફ એક્સ બરાબર મળી જશે -1 / 1 - x² વત્તા અહીંયા એક્સ સામે ચૂકવી સામે ગણી નાખીએ તો અહીંયા થઈ જશે અરે એક્સ નહીં અહીંયા એક્સનું વિકલન થઈ જશે 1 તો -1 + અહીંયા ગણું તો 1 + x² 1 - x² બરાબર અહીંયા -1 + 1 0 થઈ જશે x² - 1 + x² ભાઈ આ વસ્તુ મને કહી શું રહી છે યાર બહુ જ ઇઝી વસ્તુ નીકળી આ તો દાખલો દેખાતો તો એના કરતો કેટલું ઇઝી નીકળ્યું તમે જોઈ શકો છો
एक्स नो वर्ग इज ऑलवेज ग्रेटर देन और इक्वल टू जीरो हो समीकरण नंबर एक तो एक वत्ता एक्स नो वर्ग ये तो ऑलवेज ग्रेटर देन जीरो ज होवाना हता बराबर है तमे जोई शको छो कि अहींया उपरनी किंमत चार आवशे तो नीचे चार वत्ता एक पांच आवशे एटले आनी किंमत पॉजिटिव ज आवशे जीरो करता मोटी ज आवशे भले एक करता नानी आवशे तमे जोई शको छो एक करता नानी जीरो करता मोटी एक्स की किंमत अहींया बधी अहींया जे आ विधेय छे मारू एफ डेश एक्स की किंमत कोनी कोनी वच्चे आवशे तो कि जीरो करता मोटी अने एक करता नानी एटले आवशे तो धन ज मने अहींया बीजा कशामां इंटरेस्ट नथी मने खाली अहींया धन के ऋण है एम इंटरेस्ट है तो एफ डेस एक्स बराबर शूँ मिली गयु मैंने ग्रेटर देन जीरो अलग विधेयन विकलित करूँ आ मैंने मिली गयु ग्रेटर देन जीरो एट बिलॉन्ग्स टू आर माटे बिलॉन्ग्स टू एट्ले कि एक्स बिलॉन्ग्स टू आर माटे केवु छे आ वधतु विधेय छे पण अहींया आर ना आपेलू हो ऑप्शन में तो बीजू आर कोने कहेवाय माइनस अनंत थी अनंत ने शूँ कहेवाय आर कहेवाय एट्ले कि अहींया एक्स बिलॉन्ग्स टू तमे माइनस अनंत थी अनंत ने पण आर ज कहेवाय तमे लखी शको छो सी इज योर राइट आंसर बराबर छे तो आ एक बीजो एक दाखलो थई गयो चलो आगळ वधीए आगळ तमने शुं कहे छे अहींया जुओ तो हाँ जो आवा दाखला तो खास पूछावानी संभावना छे 2016 मां पूछेलो छे 2015 अने 2014 केवुं मस्त रीते वापर्युं छे अहींया बे वक्रो आपे वाई स्क्वेर बराबर 2015 અહીંયા કરી નાખજો એક્સ 2015 એક્સ અને એક્સ સ્ક્વેર બરાબર 2014 વાય ના 00 આગળના સ્પર્શકોના ખૂણાનું માપ શોધો ના 00 આગળના સ્પર્શકોના ખૂણાનું માપ હવે કોઈ પણ બે મને વક્રો આપ્યા હોય બરાબર કોઈ પણ બે વક્રો છે મને ખબર નહીં આ વક્રો કેવા છે અહીંયા મેં લઈ લીધા બે વક્રો બરાબર છે હવે આ વક્રનો કોઈનો સ્પર્શક આમ જાય છે આ વક્રનો કોઈનો સ્પર્શક આમ જાય છે બરાબર છે આ રીતના કોઈ પણ બે સ્પર્શક હોઈ શકે છે તો આનો ઢાળ M1 શોધીએ આનો ઢાળ M2 શોધીએ બરાબર પછી આપણી પાસે સૂત્ર છે ટેન ઇન્વર્સવાળું એમાં મૂકીએ તો પણ આપણને બંને વચ્ચેનો ખૂણો મળી જાય બરાબર છે ચાલો તો આપણે એ પ્રમાણે શોધીએ અહીંયા તો પહેલું મારી પાસે છે વક્ર વાય સ્ક્વેર બરાબર 2015 એક્સ આનું વિકલન કરીએ તો 2y એક્સ પ્રત્યે વિકલન કરવાનું 2y dy બાય dx અહીંયા થશે 2015 અહીંયા વિકલિત કરીએ તો એક્સ સ્ક્વેર બરાબર મારી પાસે છે 2014 વાય અહીંયા વિકલન કરીએ તો 2x બરાબર છે અને 2014 dy બાય dx આમ ક્યાંક મળી જશે મને તો અહીંયા તો થઈ જશે મારું એક્સના છેદમાં 1000 અને 7 બરાબર dy બાય dx ઓકે તો આ dy બાય dxને આપણે અહીંયા ચૂકવી દઈએ આપણે શોધવાનું છે શું કે સ્પર્શકોના ખૂણા એટલે આ મારું ઢાળ થઈ જશે M1 તો અહીંયા મને dy બાય dx એટલે મને મળી જશે 2015ના છેદમાં 2y આ ઢાળ મને મળી ગયો M1 પણ મારે કયા બિંદુએ શોધવાનો છે ઢાળ તો કે 00 બિંદુએ અહીંયા 00 ચૂકી દેતો M1 બરાબર મળશે dy બાય dx કયા બિંદુ પર તો કે 00 બિંદુ પર એટલે 00 ચૂકવી દો 2015ના છેદમાં 2×0 એટલે આ તો શું થઈ જશે તો કે અવ્યાખ્યાયિત થઈ જશે બરાબર અહીંયા લખી દઉં ઇઝ ઇક્વલ ટુ અવ્યાખ્યાયિત સામે જોઈ લઈએ તો સામે શું થશે તો કે dy બાય dx મારે કયા બિંદુ પર શોધવાનું છે આ ઢાળ થઈ જશે મારો M2 તો dy બાય dx મારે શોધવાનું છે 00 બિંદુએ બરાબર અહીંયા થશે 0ના છેદમાં 1000 7 બરાબર 0 મળી ગયા તમને કંઈક આઈડિયા આવતો હોય તો તમે જોઈ શકો છો કોનો ઢાળ અવ્યાખ્યાયિત હોય અને કોનો ઢાળ શૂન્ય હોય અહીંયા એકનો ઢાળ અવ્યાખ્યાયિત આવે છે એકનો ઢાળ કેવો આવે છે એટલે આ બંને વક્રો કેવા છે પરસ્પર લંબ વક્રો છે અહીં M1 અને M2 પરસ્પર લંબ છે તમને ખ્યાલ જ હોવો જોઈએ કે આ મારી એક રેખા છે તો એક રેખાનો ઢાળ મારો કેવો આવવાનો છે તો કે શૂન્ય આવશે અને એક રેખાનો ઢાળ મારો આવશે અનંત એટલે કે અવ્યાખ્યાયિત ત્યારે આવે જ્યારે બંને વચ્ચેનો ખૂણો શું હોય બેટા અહીંયા પાઈ બાય 2 હોય ત્યારે અહીં M1 અને M2 પરસ્પર લંબ છે તેથી થીટા બરાબર મને મળી જશે અહીંયા પાઈ બાય 2 અહીંયા પાઈ બાય 2 છે ઓપ્શનમાં હા છે પાઈ બાય 2 બી ઇઝ યોર રાઈટ આન્સર બરાબર છે ચાલો આગળ વધીએ તો દાખલા નંબર 6 શું કહી રહ્યા છે તો કે f(x) બરાબર 4 sin³x માઇનસ 6 sin²x પ્લસ 12 sin x પ્લસ 100 એ ખાલી જગ્યા અંતરાલ પર વધતું અને ઘટતું વિધેય મારે ચેક કરવાનું છે
तो पहला पहला तो आपने विकलित ज करी नाखी, तो एफ डेश ऑफ एक्स बराबर मड़ी पड़ी जैसे त्रण, घात आग आए एक घात हजी ओछी थाय, बार साइन नो वर्ग एक्स ओछा छ दूना बार साइन नो वर्ग एक्स गुणिया साइन नो फरी विकलन थी जैसे कॉस एक्स ओछा बार साइन एक्स साइन स्क्वायर एक्स चले साइन एक्स अने विकलन थी जैसे अँ साइन एक्स नू कॉस एक्स वत्ता मारी पास है बार साइन एक्स विकलित थी जैसे कॉस एक्स अने सौ नू विकलित थी जैसे जीरो जे लखवानी जरूर नथी। અહીંયા તમે જોઈ શકો છો બાર કોસ એક્સ બધામાં જ છે તો કોમન કાઢી લઈએ, બાર કોસ એક્સને કોમન કાઢ્યા અહીંયા મળી ગયું મને સાઇન સ્ક્વેર એક્સ ઓછા સાઇન એક્સ વત્તા એક, સાઇન સ્ક્વેર એક્સ ઓછા સાઇન એક્સ વત્તા એક। ચલો ભાઈ મને વિકલિત તો મળી ગયું, હવે વધતું અને ઘટતું ચેક કરવા માટે મેં તમને શીખવાડ્યું કે જો એફ ડેશ એક્સ ધન તો વધતું, એફ ડેશ એક્સ ઋણ તો ઘટતું। તો હવે એની માટે આપણે હવે વધે છે કે ઘટે છે નક્કી કરવા માટે એફ ડેશ એક્સનો થોડો બિહેવિયર ચેક કરી લઈએ કે કેવી રીતે કામ કરે છે આ ભાઈ। ચાલો તો એને પહેલાં હું એક કામ કરીશ, પૂર્ણવર્ગ બનાવવાનો પ્રયત્ન કરું, અને ચાલો તો પૂર્ણવર્ગ બનાવું તો મારું થઈ જશે સાઇન સ્ક્વેર એક્સ ઓછા સાઇન એક્સ, છેલ્લું પદ સેટ કરું તો અહીંયા થશે વન બાય ફોર ને અહીંયા થશે ત્રણના છેદમાં ચાર, બધાને અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ, સૂત્ર મુક્તાની સાથે જ તમને મળી જશે એનું અંતિમ પદ વન બાય ફોર આવે, એકના ભાગલા પાડે તો એકના છેદમાં ચાર વત્તા ત્રણના છેદમાં ચાર, બેનો સરવાળો કરો જવાબ આવી જશે ઉપરનો એક। આગળ જુઓ તો બાર કોસ ઓફ એક્સ અહીંયા તમે જોઈ શકો છો સાઇન એક્સ ઓછા એકના છેદમાં બેનો આખાનો વર્ગ વત્તા ત્રણના છેદમાં ચાર, આવું કંઈક મને મળી જશે। તમે જોઈ શકો છો વર્ગ હંમેશા કેવો હોય, તો કે વર્ગ તો હંમેશા ધન જ હોય, તો વર્ગ સાથે જોડેલી ધન કિંમત હોય તો એવી તો ધન જ આવવાની છે, એટલે અહીંયા આપણે લખી શકીએ છીએ કે સાઇન એક્સ ઓછા એક, અહીંયા આપણે લખી દઈએ એ પ્રમાણે ભાગલા પાડી દઈએ થોડા ઘણા, તો સાઇન એક્સ ઓછા એકના છેદમાં બે આખાનો વર્ગ અને જોડે આ ધન કિંમત જોડેલી છે પ્લસ થ્રી બાય ફોર, બરાબર છે થ્રી બાય ફોર એ મારી ઓલવેઝ ગ્રેટર ધેન ઝીરો થશે, એટલે કે આ કિંમત તો મારી ધન જ થવાની છે। આ કિંમત મારી ધન થાય તો આખો જે એફ ડેશ એક્સ છે કોના પર આધારિત રહ્યો, હવે એ ખાલી ને ખાલી કોસ એક્સ પર આધાર રહ્યો, એનો મતલબ કે કોસ એક્સ જેમાં ધન એમાં મારો એફ ડેશ ધન, એફ ડેશ એક્સ ધન, અને કોસ એક્સ જેમાં ઋણ એમાં મારો એફ ડેશ એક્સ ઋણ। તો મને ખબર છે કોસ એક્સ ક્યાં ક્યાં ધન અને ક્યાં ક્યાં ઋણ હોય, તો કે સર કોસ એક્સ તમારા પ્રથમ ચરણમાં ધન હોય, દ્વિતીય ચરણમાં ઋણ હોય, તૃતીય ચરણમાં ઋણ હોય અને ચતુર્થ ચરણમાં ધન હોય, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે આ કોસ એક્સ છે, કોસ એક્સ પ્રથમ ચરણમાં કેવું હોય તો કે ધન હોય, બીજા ચરણમાં કેવું હોય તો કે બીજા ચરણમાં કેવું હોય તો કે ધન, પ્રથમ ચરણમાં ધન હોય એફ ડેશ એક્સ આપણું હવે આધાર રાખે છે કોસ એક્સ પર, અહીંયા લખી દઈએ એકવાર અહીં એફ ડેશ એક્સ બરાબર કોસ એક્સ બાર કોસ એક્સ હોવાથી કોસ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન ઝીરો, કયા ચરણમાં તો કે પ્રથમ ચરણમાં, એટલે કે ઝીરોથી લઈને પાઈ બાય ટુમાં। હવે કોસ ઓફ એક્સ ઇઝ લેસ ધેન ઝીરો, કયા ચરણમાં તો કે પાઈ બાય ટુથી લઈને પાઈમાં, એફ ડેશ એફ ઓફ એક્સ એટલે કે આ થઈ જશે મારું એફ ડેશ ઓફ એક્સ વિચ ઇઝ લેસ ધેન ઝીરો, કયા ચરણમાં મળે છે મને પાઈ બાય ટુથી લઈને પાઈમાં। અહીંયા તમે જોઈ લો કોઈ એની સાથે સેટ થાય છે પાઈથી થ્રી પાઈ બાય ટુ, એટલે ત્રીજા ચરણમાં કેવું થશે તો કે ઋણ થશે, તો વધવાનું તો છે જ નહીં, એને પહેલો ઓપ્શન કેન્સલ, માઇનસ પાઈ બાય ટુ એટલે નીચેથી ઉપર કયું ચરણ આવશે છેલ્લું અને પહેલું, એટલે પર ચુસ્ત ઘટતું વિધાય ના, આલા પહેલા ચરણમાં ધન હોય એટલે વધતું આવે, એટલે બીજો ઓપ્શન સી પણ સેટ નહીં થાય। ઓપ્શન બી જુઓ પાઈ બાય ટુથી લઈને પાઈ, પાઈ બાય ટુથી લઈને પાઈ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં વિધેય કેવું હોય મારું તો કે બીજા ચરણમાં મારું વિધેય હોય ગ્રેટર દેન લેસ દેન ઝીરો, બીજા ચરણમાં કેવું છે લેસ દેન ઝીરો, બીજા ચરણમાં કેવું આવશે ઘટતું આવશે, બીજા ચરણમાં ઘટતું આવશે, બીજા ચરણમાં હા ચુસ્ત ઘટતું આપેલું છે, છેલ્લો ઓપ્શન જોઈએ ઝીરોથી પાઈ બાય ટુ ચુસ્ત ઘટતું, એટલે પહેલું ચરણ છે ધન આવે, ધન આવે એટલે ઘટતું ના આવે વધતું આવે, એટલે ઓપ્શન બી સેટ થાય છે, એટલે બી તમારો રાઈટ આન્સર, બરાબર છે। ફરી એકવાર કહું છું વધતું અને ઘટતું વિધેયનો એક કે બે ક્વેશ્ચન પડવાના જ છે, બરાબર છે। તો વધતું અને ઘટતા માટે કરશો શું, પહેલાં વિકલિત કરો પછી વિકલિત કરશો એટલે એફ ડેશ એક્સ મળશે, એફ ડેશ એક્સ ચકાસવાનું ધન છે કે ઋણ છે, જો ધન હોય તો વધતું અને ઋણ હોય તો ઘટતું,
બરાબર છે. તો અહીંયા આપણે ચેક કર્યું એફડેશ એક્સ, અને કેવી રીતે ચેક કરશું તો એના ચાર પાંચ સમ આપણે બીજા કરીશું જેનાથી તમને આઈડિયા આવશે. બરાબર છે. ચાલો આ વખતે બે ક્વેશ્ચન પાક્કા છે, એક તો વધતું ઘટતું અને મહત્તમ ન્યૂનતમની કિંમતો. બરાબર છે. વિકલિતના ઉપયોગોમાં આવા જ ક્વેશ્ચન્સ આ વખતે ખાસ કરીને પૂછાવાના છે. કેમ કે જે તમારા એપ્રોક્સિમેશનનો જે તમારો પ્રશ્ન પૂછાતો હતો એ કાઢી નાખ્યો છે એપ્રોક્સિમેશનનો પાર્ટ. ઓકે, ચાલો મને અહીંયા વક્ર આપ્યો છે કે વાય બરાબર એક્સ ક્યુબ માઇનસ થ્રી એક્સ, વક્ર બે બે બિંદુએ સ્પર્શકનું સમીકરણ શોધો. ભાઈ સ્પર્શકનું સમીકરણ આવ્યું તો ચાલો શોધી નાખીએ. તો વાય બરાબર મને આપ્યું છે અહીંયા એક્સ ક્યુબ ઓછા ત્રણ એક્સ. તો પહેલાં તેના સ્પર્શકનો ઢાળ શોધી નાખીએ. સ્પર્શકનો ઢાળ બનશે ડીવાય બાય ડીએક્સ. સ્પર્શકનો ઢાળ એટલે ડીવાય બાય ડીએક્સ. વિકલિત કરીએ તો ત્રણ એક્સનો વર્ગ ઓછા ત્રણ. ઢાળ કયા બિંદુએ શોધવાનો છે? ટુ ટુ બિંદુએ, બે બે બિંદુએ, એટલે ડીવાય બાય ડીએક્સ એટ ટુ ટુ એ મને મળી જશે અહીંયા ત્રણ, અને બેનો વર્ગ ઓછા ત્રણ. બેનો વર્ગ થઈ જશે અહીંયા ચાર, તારી બાર, ઓછા ત્રણ એટલે બરાબર મને મળી જશે અહીંયા નવ. તો ઢાળ મને શું મળી ગયો? ઢાળ મળી ગયો મને નવ, અને બિંદુ મને આપેલું છે. બિંદુ કયા બિંદુ શોધવાનું છે? બિંદુ ટુ ટુ. હવે ઢાળ અને બિંદુ અગિયારમાં ધોરણનું રેખાઓ ચેપ્ટર જેમાં હતું, ઢાળ આપ્યો હોય બિંદુ આપ્યું હોય તો બિંદુ ઢાળ સ્વરૂપ વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ એમ ટાઈમ્સ એક્સ માઇનસ એક્સ વન. વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ એમ ટાઈમ્સ એક્સ માઇનસ એક્સ વન. આ વેલ્યુ કિંમત અંદર શું કહેતો? વાય માઇનસ વાય વનની કિંમત છે બે, એમની કિંમત છે નવ, એક્સ માઇનસ એક્સ વનની કિંમત છે બે. અંદર ચૂકવી દઈએ તો જવાબ મને કંઈક મળી જશે વાય માઇનસ ટુ બરાબર નવ એક્સ ઓછા અઢાર. અને આમ લઈ જઈએ તો નવ એક્સ ઓછા વાય અને થઈ જશે ઓછા સોળ બરાબર ઝીરો. આ થઈ ગયું માંગેલ સ્પર્શકનું સમીકરણ. મેચ કરી શકો છો નવ એક્સ ઓછા વાય ઓછા સોળ. ભાઈ ઓપ્શન અહીંયા આવશે તમારો ઓપ્શન વાય છે ને, ઓપ્શન સી. સી ઇઝ અ રાઇટ આન્સર. બરાબર છે. તમારો ઓપ્શન સી મળી ગયો જે તમારો સાચો જવાબ છે. ચલો આગળની વાત કરીએ. ચલો આગળનો દાખલો, દાખલા નંબર આઠ શું કહી રહ્યો છે? જુઓ સાઇન એક્સ અને કોસ એક્સની મહત્તમ કિંમત કઈ મળશે? ભાઈ સાઇન એક્સ અને કોસ એક્સની મહત્તમ કિંમત ગુણાકારમાં છે. પાછા એવું ના કહેતા કે સર એક સાઇન એક્સ છે ને એક કોસ એક્સ છે. સાઇન એક્સની પણ મહત્તમ કિંમત એક હોય, કોસ એક્સની પણ મહત્તમ કિંમત એક હોય, તો એક ગુણ્યા એક બરાબર એક. એવો કોઈ જવાબ ના થાય, એને તમારે પરફેક્ટલી જ ગણવો પડે. મને અહીંયા વિધેય આપ્યું છે એનું, મારે સાઇન એક્સ અને કોસ એક્સ મને આપ્યા છે. તો સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ હું શું કરું? બે વડે ગુણું, બે વડે ભાગી નાખું તો બે વડે ગુણી નાખું તો અહીંયા થશે ગુણ્યા સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. તમે જોઈ શકો છો વન બાય ટુ બે સાઇન એક્સ કોસ એક્સ એટલે થઈ જશે મારું સાઇન ટુ એક્સ. ભાઈ અહીંયા કોઈ પણ ખૂણો હોય સાઇન એક્સની મહત્તમ અને ન્યૂનતમ કિંમત તમને ખબર જ છે, એટલે માઇનસ વન વિચ ઇઝ લેસ ધન ઓર ઇક્વલ ટુ સાઇન ટુ એક્સ ઇઝ લેસ ધન ઓર ઇક્વલ ટુ વન. હવે તમને ખબર છે મારે સાઇન ટુ એક્સમાં ઇન્ટરેસ્ટ નથી, મને વન બાય ટુ સાઇન ઓફ ટુ એક્સમાં ઇન્ટરેસ્ટ છે. એટલે વન બાય ટુ વડે શું કરીશ? બધાને ગુણી નાખીશ. જો હું વન બાય ટુ વડે બધાને ગુણી નાખું તો માઇનસ વન બાય ટુ ઇઝ લેસ ધેન વન બાય ટુ સાઇન ટુ એક્સ ઇઝ લેસ ધેન વન બાય ટુ. આ શું થઈ ગયું? મારું સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ જે આવી રહ્યું, આ મારી ન્યૂનતમ કિંમત આવી અને આ મારી મહત્તમ કિંમત આવી. તો તમે જોઈ શકો મહત્તમ કિંમત કઈ આવી? વન બાય ટુ. તો આ રે ભાઈ વન બાય ટુ ઇઝ માય રાઇટ આન્સર. બરાબર છે. તો આ પ્રમાણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત તમારે શોધવાની છે, અને આવા પ્રશ્નો પૂછાવાની સંભાવનાઓ ઘણી વધારે છે. જુઓ આગળનો દાખલો. ગોલકનું ઘનફળ મહત્તમ થાય તો પૃષ્ઠફળ એસને સાપેક્ષે વૃદ્ધિ દર ખાલી જગ્યા થાય. આ 2015માં પૂછાઈ ગયેલો દાખલો છે, બહુ ઇઝી દાખલો છે. પોસિબિલિટી છે કે આ દાખલાઓ ના આવે કેમ કે પહેલું સ્વાધ્યાય તમારું નીકળી ગયું છે, પણ કંઈ કહી ના શકાય એમસીક્યુ માટે તો પૂછી પણ લે. બરાબર છે. જુઓ ગોલકના ઘનફળનો તેના પૃષ્ઠફળ એસને સાપેક્ષે વૃદ્ધિ થાય. તો ગોલકનું ઘનફળ, ગોલકનું ઘનફળ આપણે નક્કી કરીએ તો વી બરાબર મળી જશે મને ફોર બાય થ્રી પાઈ આર ક્યુબ, અને પૃષ્ઠફળ નક્કી કરીએ તો મને મળી જશે ફોર પાઈ આરનો વર્ગ. બરાબર છે. મારે નક્કી કરવાનું છે ઘનફળની સાપેક્ષે, ઘનફળનો પૃષ્ઠફળની સાપેક્ષે વૃદ્ધિદર, વાયનો એક્સની સાપેક્ષે વૃદ્ધિદર અત્યાર સુધી શોધતા હતા, એમાં વીનો એસની સાપેક્ષે ડી વી અપોન ડી એસ શોધવાનું છે. ચાલો પહેલાં આ અહીંયા બંનેમાં આર સામાન્ય છે એટલે બંનેને આર પ્રત્યે વિકલિત લઈ લઈએ તો ડી વી બાય ડી આર અહીંયા લીધું મેં, ડી વી બાય ડી આર બરાબર મળી જશે મને ફોર બાય થ્રી, અને પાઈ તો અચળ છે અનુ થશે ત્રણ આરનો વર્ગ.
ત્રણ ત્રણ કેન્સલ, અહીંયા લઉં તો ડી એસ બાય ડી આર બરાબર મને મળી જશે 4π તો છે જ અને ગુણ્યા 2r. તમે જોઈ શકો છો મારે શોધવાનું છે ડી વી બાય ડી એસ બરાબર ડી વી બાય ડી આર ના છેદમાં ડી એસ બાય ડી આર. કિંમતો ચૂકો તો ડી વી બાય ડી આર થઈ જશે મારું 4π r² નો વર્ગ ના છેદમાં અહીંયા થશે 4 × 2 = 8π r. અહીંયા 2π કેન્સલ અને 1 r આવી ગયો એટલે કંઈક જવાબ મારો આવ્યો છે 1/2 × 1/2 = 1/r. 1/2 = 2r જવાબ આવ્યો મારો 1/2 r. હવે આરની કિંમત મને શું મળી જાય તો કે આરની કિંમત જો અહીંયાથી હું લેવા જાઉં તો r² બરાબર મને મળી જશે 4π. તો r બરાબર મને મળી જશે અહીંયા અંડરરૂટમાં 4 છે, 4 તો બહાર નીકળી જશે એટલે અંડરરૂટ ઓફ 4π અને બહાર આવી જશે મારા 1/2. હવે આ કિંમત આરની અહીંયા ચૂકવી દઈએ તો અહીંયા થઈ જશે, પણ અહીંયા છેદમાં આર નહીં આવે, ઉપર આર આવશે, આરના છેદમાં 2 આવશે. અહીંયા તમે કિંમત ચૂકવો એટલે આરની કિંમત થઈ જશે મારી 1, અહીંયા 1/2 તો બહાર છે જ, આરની કિંમત ચૂકવીએ 1/2 અંડરરૂટ ઓફ 4π બરાબર મળશે 1/4 અંડરરૂટમાં 4π. જોઈ શકો છો તમે જવાબ 1/4 4π ડી ઇઝ યોર રાઈટ આન્સર બરાબર છે. એટલે આ પ્રમાણે બને એટલી સ્પીડમાં જ MCQ સોલ્વ કરવાના, એની માટે બહુ વધારે ટાઈમ નહીં લેવાનો. ચાલો આગળનો દાખલો, દાખલા નંબર 10 શું કહી રહ્યો છે, વાય બરાબર -x³ + 3x² + 9x - 27 સ્પર્શકનો મહત્તમ ઢાળ. ઓહો હો, સ્પર્શકનો બી ઢાળ નહીં, સ્પર્શકનો મહત્તમ ઢાળ શોધવાનું કીધું છે. જુઓ તો પહેલાં મેં અહીંયા લખી નાખું છું વાય બરાબર -x³ + 3x² + 9x - 27. હું અહીંયા વિકલિત કરું તો મને dy/dx આ મને મળી જાય સ્પર્શકનો ઢાળ. આ વક્રને સ્પર્શકનો ઢાળ -3x² - 6x - 9 અને આ તો 0 થઈ જશે બરાબર છે. તમે જોઈ શકો છો આ મને સ્પર્શક મળી ગયો, પણ મારે તો સ્પર્શકનો ઢાળ શોધવાનો છે એટલે સ્પર્શકનું બી વિકલિત કરવાનું. તો સ્પર્શકનું વિકલિત કરું તો અહીંયા મને શું મળી જશે, તો અહીંયા હું લખું છું dm નું x પ્રત્યે તો dm/dx, તો આ મને મળી ગયો સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનો મહત્તમ ઢાળ શોધવાનો અને આનું બી વિકલિત કર્યું બરાબર છે. dm બાય મને મળી જશે અહીંયા dx, એ મેં લીધું તો મને -6x - 6 મળી જશે. હવે મહત્તમ થવા માટે દ્વિતીય વિકલિત કેવું હોવું જોઈએ, ઋણ. તો ચાલો આનું ફરી એકવાર વિકલિત કરીને ચેક કરીએ, d²x / d²m / dx² બરાબર અહીંયા છે -6. હવે -6 ઇઝ -0 એટલે મને અહીંયાથી એટલું ખ્યાલ આવી ગયો દ્વિતીય વિકલિત ઋણ થયું એટલે સ્પર્શકનો ઢાળ તો મહત્તમ જ મળવાનો છે. તેથી સ્પર્શકને મહત્તમ ઢાળ છે બરાબર, સ્પર્શકને મહત્તમ ઢાળ છે અહીંયાથી મને ખબર પડી ગઈ બરાબર. હવે મારે મહત્તમ ઢાળ કરવાનું છે, આના બરાબર 0 લેવાનું, ક્રિટિકલ બિંદુ તો શોધવું પડશે એટલે આના બરાબર dm/dx બરાબર લીધું 0. તો અહીંયા જો મને શું મળી જાય હે, હવે 3x² + 2x - 6 અહીંયા બી 6 ઓકે એટલે અહીંયા તમે લઈ લેશો -6x - 6 = 0. અહીંયા એક ભૂલ થાય છે, -3x² છે એટલે અહીંયા બધે મારે વત્તા કરવા પડશે, -6x અહીંયા બી વત્તા આવશે તો અહીંયા બી પ્લસ થઈ જશે. સામે લઈએ તો x બરાબર મને મળી જશે 1 ને વાયમાં મૂકતા અને વાયમાં મૂકો એટલે તમને એની કિંમત મળી જાય, વાયમાં મૂકી દીધો વાય બરાબર તમને મહત્તમ કિંમત મળી જશે એની x બરાબર એટલે y બરાબર મને મળી જશે -1 + 3 - 9 - 27 એટલે 27માંથી 9 જશે એટલે 18 માંથી 3 જશે એટલે 15 એટલે -16 મળી ગયા મને y બરાબર. મારે શું શોધવાનું, સ્પર્શકનો મહત્તમ ઢાળ, તો dy/dx x અને વાયની કિંમત મળી ગઈ, એક્સની કિંમત છે મારી પાસે 1 અને વાયની કિંમત છે -16. તમે જેવું ઢાળમાં ચૂકવશો એટલે તમને કિંમત મળી જશે એની 12
बराबर है, 12 की किंमत मिली जैसे, ऑप्शन बी इज योर राइट ऑप्शन, कैलक्युलेट जाते कर लेवानो, क्लियर है। तो अहियाँ थी आपने 10 एमसीक्यू कम्प्लीट कराया, बराबर है, बीजा 10 एमसीक्यू लैक्चर तमने डेली नो एक एक वीडियो मळतो रहेशे, बराबर है। अने एमसीक्यू जे आपने चेप्टर ना हाल कराया एक बहुज अगत्यना है, कारण के चेप्टर नंबर 6 ना एमसीक्यू में तमने प्रॉब्लम आवशे, अने 3 थी 4 एमसीक्यू चेप्टर नंबर 6 ना आवाना, महत्तम न्यूनतम वाला वधतु घटतु विधेयवाड़ू फिक्स छे आ बधा चेप्टर्स, अने स्पर्शक ने आधारित, बराबर छे। जे रिव्यू छे आ वर्षनो ए आना आधारित नो छे। ओके बेटा, चलो गुड डे।